नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय एस सी झवेरिया कॉलेज गढ़ BA CM 3 सब्जेक्ट संस्कृत C 303 काव्य प्रकाश पहलो उल्लास अने दसमो उल्लास। आपणे आगळना लेक्चरमां काव्य प्रकाशमां एक अमुक प्रश्नों जोई रह्या छे, हवे आगळना प्रश्नों विशे अभ्यास करीशुं। प्रश्न छे, संस्कृत काव्यशास्त्र में मम्मटे अने तेना काव्य प्रकाशनु प्रदान विषे चर्चा करो। तो आपणे संस्कृत काव्यशास्त्र में मम्मट अने तेना काव्य प्रकाशनु प्रदान विषे जोईशु। संस्कृत काव्यशास्त्र में अलंकार शास्त्र तरीके पण जाणीतुं छे। आ काव्यशास्त्र में काव्य ने केन्द्र स्थाने राखीने चर्चा करवामां आवी छे। आनो बीजू नाम साहित्यशास्त्र पण छे, केम के आनो विषय साहित्य शब्दार्थनुं साहित्य छे। संस्कृत काव्यशास्त्रनी वात करीए त्यारे भरत, भामह, दंडी, वामन, आनंदवर्धन, कुंतक, शैमेन्द्र, मम्मट, विश्वनाथ, जगन्नाथ वगैरे मां नाम ऊंडे उड़ीनी आँखें वळगे छे। तेमा पण आनंदवर्धन, मम्मट अने पंडित जगन्नाथ मुख्य छे। काव्यशास्त्रना इतिहासमां आचार्य मम्मट अने तेमना ग्रंथ काव्य प्रकाशनुं स्थान खूब ज महत्वनुं छे। विवेचनना ग्रंथोमां काव्य प्रकाशे अद्भुत लोकप्रियता मेळवी छे। ते वात तेना पर लखायेली टीकाओ द्वारा जणाय छे। वामने काव्य प्रकाश पर 46 टीकाओनो उल्लेख कर्यो छे। श्री काणे ए टीकाओनी संख्या 71 दर्शावे छे। कमलाकर भट्टना मते काव्य प्रकाश पर 1000 टीकाओ लखाय छे। आमां अतिशयोक्ति लागे तो पण ए वात तो नक्की छे के काव्य प्रकाश ते समयमां अति प्रसिद्ध हशे। आ वात ज मम्मटने सर्वमान्य विद्वान अने काव्य प्रकाशना आचार्य तरीके प्रतिष्ठा आपवा माटे पूरती छे। विश्वनाथे अनेक जयाओ मम्मटना मतोनुं खंडन कर्युं छे, छतां तेनी प्रत्येक एटलो आदर पर व्यक्त कर्यो छे। पंडित जगन्नाथ पण पोतानी पूर्वसूरी एवा मम्मटनो अत्यंत आदरथी उल्लेख करे छे। ए हकीकत मम्मटना काव्य प्रकाश ग्रंथनी अजोड स्थानने जाहेर करे छे। टीकाकार ભીમસેનના મતો મમ્મટે વાગદેવતાવાદ છે। કાવ્ય પ્રકાશ ગ્રંથ પર ટીકાઓ તથા મમ્મટ વિશેની પ્રશંસનીય યાદગારોને ધ્યાનમાં લઈને તો કોઈ પણ એ તો નક્કી જ કે મમ્મટ આચાર્ય છે તેના કાવ્ય પ્રકાશ ગ્રંથ પર ટીકા લખી શકાય, પણ તેની અપેક્ષા તો ન જ થાય। प्रदान अने स्थान काव्यशास्त्रोना ग्रंथों में काव्य प्रकाशनुं स्थान अत्यंत महत्वनुं छे। तेमां काव्य विवेचनना लगभग बधा ज मुद्दाओने समावी लीधा छे। आचार्य मम्मटनो आ ग्रंथ 10 उल्लासोमां वेचायेलो छे। तेना प्रथम उल्लासमां मम्मटे काव्यनुं मंगल, काव्यना प्रयोजनो, काव्यना हेतुओ, काव्यना लक्षणों અને કાવ્યના પ્રકારોની ચર્ચા કરી છે। ત્યારબાદ શબ્દ અને અર્થના પ્રકારો, શબ્દ શક્તિઓ અને ધ્વનિ વ્યંજના, રસનું સ્વરૂપ, તેના પ્રકારો, રસાભાસ, ભાવાભાસ, દોષ ચર્ચા, ગુણ ચર્ચા અને શબ્દ તેમજ અર્થાલંકારોનું નિરૂપણ છે। શાસ્ત્રીય ઢબે કહ્યું છે કે આ ચર્ચા સાહિત્ય હોવા છતાં સરળ અને સુગમ લાગે છે। આ ગ્રંથની લોકપ્રિયતાનું મુખ્ય કારણ કદાચ તેની શૈલી જ હશે।
साहित्यशास्त्रना સિદ્ધાંતોના નિરૂપણમાં મમ્મટનો અભિગમ સમન્વયવાદી રહ્યો છે. પૂર્વે ભરત મુનિની પ્રચલિત વિચારધારાને ધ્યાનમાં રાખીને ત્યાર પછી થઈ ગયેલા વામન, રુદ્ર, વામહ અને આનંદવર્ધન જેવા વિવિધ આલંકારિકોના મતોને પણ તેને પોતાના ગ્રંથોમાં યથાસ્થાનો ઉલ્લેખ છે. એટલું જ નહીં પણ આ સિદ્ધાંતોને સ્વીકાર અને સમાવેશ પણ કર્યો છે. આમ છતાં મમ્મટના પૂર્વાચાર્યોના વિવિધ મતોનો વિરોધ પણ કર્યો છે, ક્યાંક અસંત તેમના મતોનો સ્વીકાર પણ કર્યો છે. આ રીતે જોઈએ તો તે સ્વતંત્ર વિવેચક છે એવી છાપ અલંકારોની ચર્ચામાં જોવા મળે છે. વામને ગુણ અને અલંકાર વચ્ચે જે ભેદક તત્વ દર્શાવ્યું છે તેની આલોચના કરી છે. ભામાના કાવ્ય નાસ્તિ સમાનાર્થ કાવ્યમ મધુરમ મિથ્યતે વિધાનની 8મા ઉલ્લાસમાં ટીકા કરી છે. કાવ્યના દોષની ચર્ચા કાલિદાસ તથા ભભૂતિ જેવા સમર્થ કવિઓના શ્લોકોમાં પણ રહેલા દોષો દર્શાવતા તે ખચકતા નથી. તેની પાસે સાહિત્યના સર્વ વિષયોનું એક સ્પષ્ટ ચિત્ર છે અને તેને રજૂ કરવાની સૂઝ પણ છે એવું લાગે છે. કાવ્યશાસ્ત્રમાં આચાર્ય મમ્મટ નોંધે છે નોંધપાત્ર સ્થાન ધરાવતા હોવા છતાં કેટલીક મર્યાદાઓ તેમનામાં જોવા મળે છે. વિવેચન ગ્રંથમાં જે ચોકસાઈ વિષયોનો ક્રમ અને તેના વૈજ્ઞાનિકતા અહીં પ્રાપ્ય જોવા મળતી નથી, પણ કારિકામાં શબ્દ અને પસંદગી પર્વતે મમ્મટને ઘણીવાર બેદરકારી દર્શાવે છે અને પછી વૃત્તિમાં તેની વિગતે સ્પષ્ટ કરે છે કે ક્યારેક કારિકાઓ અને વૃત્તિમાં જુદા જુદા શબ્દોનો પ્રયોગ કરે છે. લાઘવના આગ્રહને કારણે ક્યારેક તેની કારિકાઓનો કિલિષ્ટ બની જાય છે. લક્ષણાના વર્ગીકરણમાં પહેલા શુદ્ધા લક્ષણાના 4 પેટા પ્રકારોની ચર્ચા કરે છે અને ત્યારબાદ સારોપા અને સાધ્યવાસના અનુસંધાનમાં લક્ષણોના 2 પ્રાપ્ય પ્રકારો શુદ્ધા અને ગૌણી લક્ષણા વચ્ચેનો ભેદ દર્શાવે છે. આવો રૂપક અલંકારના નિરૂપણમાં પણ જોવા મળે છે. અલંકારનું વિભાજન પણ પરંપરાગત જ જોવા મળે છે. ઉપરોક્ત મર્યાદાઓમાં મમ્મટ અને પ્રકારની સિદ્ધિની આડસમાં ઢંકાઈ જાય છે. મમ્મટ અને તેના કાવ્યપ્રકાશની પરિવર્તીય સાહિત્યલોચકો પર ખૂબ જ અસર જોવા મળે છે. વિશ્વનાથે તો સ્પર્ધાત્મક ભાવથી જ સાહિત્યપણની રચના કરી હોય તેમ લાગે છે. પંડિત જગન્નાથ પણ મમ્મટના મહત્ત્વને સુપરે છે જાણે છે. આમ કાવ્યશાસ્ત્રના વિકાસમાં મમ્મટ અને તેના કાવ્યપ્રકાશનો અનન્ય ફાળો છે. તેના અભ્યાસ વિના કાવ્યશાસ્ત્રનો અભ્યાસ અધૂરો ગણાય એમ કહી શકાય. આમ કાવ્યશાસ્ત્રના વિકાસમાં ધ્વનિ કે રસ સંપ્રદાયને જીવંત રાખવા માટે મમ્મટે તેનો ગ્રંથ કાવ્યપ્રકાશ અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અહીં આ પ્રશ્ન સંસ્કૃત કાવ્યશાસ્ત્રના મમ્મટ અને તેના કાવ્યનું શાસ્ત્રનું પ્રદાન વિશે પ્રશ્નનો જવાબ પૂર્ણ થાય છે. જય હિન્દ, જય અસ્તુ.